हेलो स्टूडेंट्स, कार्बोक्सिलिक एसिड नी बनावट मा तमारु हार्दिक स्वागत छे। अगाउना पीरियड मा कार्बोक्सिलिक एसिड बनाव्यो हतो, आजे फरी बनावीशु पण पद्धति जुदी छे अने ए छे द्विघ्नाड प्रक्रियक माथी, एटले के द्विघ्नाड प्रक्रियक नो उपयोग करीने आपणे कार्बोक्सिलिक एसिड ने बनावीए छे। बराबर पाछो RMGX एने कहेवाय छे द्विघ्नाड प्रक्रियक। तो पहेला लखू छुं अहींया R, આ છે એમજી, આ છે એક્સ। તેની પ્રક્રિયા લખું છું કાર્બન ડાયોક્સાઇડ સાથે। પણ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે લખો ત્યારે ખાસ યાદ રાખવાનું સૂકો બરફ। કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે અહીંયા લેતા નથી। હવે આ પ્રક્રિયા દરમિયાન રિએક્શન કેવી રીતે થાય છે? અહીંયા આ આંશિક ધનભારી છે અને આ આંશિક ઋણભારી છે। कार्बन करता ऑक्सीजन की विद्युत ऋणता वधारे होय मारे ऑक्सीजन आंशिक ऋणभारी, कार्बन आंशिक धनभारी। अहींया आ भाग छे ए पण तूटी जशे, आ बने छे माइनस, आ बने छे प्लस। आ जे माइनस नो जे भाग छे, अरे माइनस डेल्टा अने प्लस डेल्टा। आर नो जे भाग छे जे नेगेटिव छे ए जोडाय आ कार्बन साथे, अने आ जे भाग छे એટલે પોઝિટિવ જે ભાગ છે એ જોડાય છે ક્યાં? ઓક્સિજન સાથે। તો શું બને? ચલો લખું છું, પહેલો કાર્બન લખ્યો, આ કાર્બન ડબલ બોન્ડ થી ઓક્સિજન મૂકી રાખો એમને, આર ને જોડ્યો કાર્બન સાથે એટલે આર જોડાયો કાર્બન સાથે। બરાબર આર પછી કાર્બન, સી ડબલ બોન્ડ ઓક્સિજન। હવે આ જે ઓક્સિજન છે એની સાથે આને જોડો, એટલે આ છે ઓક્સિજન, આ છે એમજી અને એક્સ। આ રીતે મળી આ જે સંયોજન છે એ મધ્યવર્તી સંયોજન કહેવાય, મધ્યવર્તી સંયોજન। હવે તેની પ્રક્રિયા લઈશું H3O+ સાથે। H3O+ સાથે હું ન લખીએ તો પણ લખી શકાય H2O અને H+। બરાબર ને? પણ સમજવા માટે આપણે એવું કામ કરીશું એચ અને ઓએચ લઈશું, પ્લસ અને માઇનસ, આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા। અહીંયાથી જે તમારો બોન્ડ છે એ તોડવાનો છે। બરાબર? તો અહીંયા આ જે ભાગ છે એને હું તોડી નાખીશ। આ છે આંશિક ઋણભારી, આ છે આંશિક ધનભારી, આ ઋણભારની સાથે આ ધનભાર જોડાય, અને આ જે ભાગ છે અહીંયા જોડાઈએ તો શું બને? આર સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ, આ ઓક્સિજન એની સાથે જોડાયો છે, પ્લસ આ અને આ જોડાયું તો તમે લીધું એમજી ઓ એચ એક્સ। તો આ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડને બનાવીએ છીએ। હવે આખું સ્ટેપ મારે લખવું ના હોય એટલે શોર્ટમાં લખવું હોય તો કેવી રીતે લખાય એ સમજી લો, હું આવું લખું છું, તમારે એવું જ ઉપયોગ કરવાનો છે અને તેના કારણે તમને સરળતા રહેશે લખવાનું। આ રીતે આર આર એમજી એક્સ, પ્રક્રિયા નંબર એક સીઓ ટુ, કૌંસમાં લખવાનું સૂકો બરફ। બરાબર? સૂકો બરફ લીધું, અહીંયા લઈશું નિર્જળ ઇથર, આર એમજી એક્સ આવતો હોય તો નિર્જળ ઇથર નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। સૂકો બરફ નિર્જળ ઇથર લઈ લીધું, સેકન્ડ જે પ્રોસેસ છે એ મૂકી દો H3O+। તો પહેલા CO2 આવી ગયો, બીજો H3O+ આવ્યો, કંઈ પણ વિચાર્યા વિના આ એમજી એક્સ ને છૂટો પાડી દો, આ આર એમ ને રાખો, અહીંયા મૂકી દો C ડબલ O H અને પ્લસ એમજી એક્સ છે એની જગ્યાએ એમજી ઓ એચ એક્સ આવું મૂકી દો, એટલે આની અંદરથી કાર્બોક્સિલિક એસિડ બની ગયો। હવે આનો ઉપયોગ પરિવર્તન તરીકે થાય કેવી રીતે? તમને એવો પ્રશ્ન પૂછે કે ગ્રિગ્નાર પ્રક્રિયકમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ સમજાવો, તો આટલું લખી નાખો, આ લખો તો આ લખવાની કોઈ જરૂર છે નહીં, આ લખો તો આ લખવાની જરૂર નથી,
परंतु शॉर्टनोट तरीके पूछू हो तो आ वस्तु चाल तमने परिवर्तन तरीके पूछेलू है आयोग करने तो के कराए अपने काम कर लीए पहली बात तो आर एम जी एक्स बने से तो हूँ एक काम करू छू एक काम पूरु थी गयु एक काम करो आटलू लखी लो एट्ले आखू नव परिवर्तन शीखवाड़ तुम चलो एक परिवर्तन है इथाइल ब्रोमाइड में प्रोपेनोइक एसिड बनाओ अहीं कार्बन की संख्या बे है अहीं कार्बन की संख्या त्रण है अगाउना लेक्चर में मैं यूं कहूं हतुं के कार्बन की संख्या में एक नो वधारो करवो हो तो के सी एन प्रक्रिया लेवानी तमने याद कराई दू शू कराय हतुं ते जेम के अपनी पास आवुं होय सी एच थ्री सी एच टू बी आर तेनी प्रक्रिया नो के सी एन साथे बराबर इथेनोल नी हाजरी के ने बी आर गयो एटले के बी आर माइनस अहींया बने सी एच थ्री सी एच टू सी एन अने त्यार बाद जल विभाजन करो तो सी एच थ्री सी एच टू सी डब्ल्यू एच बने पण मानो के मारे के सी एन नो उपयोग करवो नथी અને બીજી રીતે બનાવવું છે તો પણ બની શકે જે આજે ભણીએ છીએ તે મેં સૌથી પહેલા લીધું CH3CH2Br તેનું નામ છે ઇથાઇલ બ્રોમાઇડ અહીંયા લખેલું છે એટલે પૂરું લખતું નથી તેની પ્રક્રિયા લો મેગ્નેશિયમ સાથે નિર્જળ ઇથરની હાજરી જ્યારે પણ ગ્રીગનાળ પ્રક્રિયક બનાવવાનો હોય તો આપણી અવસ્થા હંમેશા પ્રક્રિયામાં નિર્જળ અવસ્થામાં ઇથર લેવાનો આને યાદ રાખવાનો સજળ વસ્તુ ન આવી જોઈએ મેગ્નેશિયમની સંયોજકતા બે છે એનો એક બંધ આ કાર્બન સાથે બને બીજો બંધ બીઆર સાથે બને તો અહીંયા સીએચ થ્રી અહીંયા છે સીએચ ટુ અહીંયા છે એમજી અહીંયા છે બીઆર નામ તેનું બની ગયું ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કોઈક વાર આનું નામ કદાચ ના આવડ્યું તો શું કરવાનું ચિંતા કર્યા વિના ગ્રીગનાર્ડ પ્રક્રિયક એવું લખી દેવાનું નામ તો આવડતું નથી તો ગ્રીગનાર્ડ પ્રક્રિયક લખી દેવાનું ખોટું તો લખ્યું નથી બરાબર ચલો હવે આની પ્રક્રિયા લેવાની છે પહેલું શું કરવાનું CO2 સાથે પ્રક્રિયા પણ અહીંયા લખી દેવાનું સૂકો બરફ લખવાનું ભૂલવાનું નહીં એટલું ધ્યાન આપજો અહીંયા પણ નિર્જળ ઇથર એટલે સૂકો બરફ સેકન્ડ જે પ્રોસેસ છે એ કઈ લેવાની H3O+ સાથે તો અહીંયા નિપજ શું મળે આ બોન્ડ તોડી નાખો CH3CH2 ત્યારબાદ સીધું શું મૂકી દેવાનું COOH+ MgBr છે તો એ લખવાનું MgOH અને પછી કોણ આવ્યું બીઆર આનું નામ થયું પ્રોપેનોઇક એસિડ અથવા પ્રોપિયોનિક એસિડ મારી પાસે આવું છે કે બેન્ઝીન છે આ બ્રોમોબેન્ઝીન છે બ્રોમોબેન્ઝીન અને એમાંથી મારે બનાવવું છે બેન્ઝોઇક એસિડ તો એક કામ કરીશું બ્રોમોબેન્ઝીન બેન્ઝીન ઉપર બીઆર પ્રક્રિયા મેગ્નેશિયમની નિર્જળ ઇથર નોર્મલી આ પ્રક્રિયાઓ બહુ જ લો ટેમ્પરેચર ઉપર કરવામાં આવે છે બરાબર લગભગ 0 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુ અહીંયા છે બેન્ઝીન રિંગ અહીંયા છે એમજી અહીંયા છે બીઆર નામ લખીશું ગ્રીગનાર્ડ પ્રક્રિયક અથવા આવું પણ લખી શકાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ હવે શું કરવાનું જેમ આ બની ગયું એમ આ બની ગયું બે સ્ટેપ લઈ લો પહેલું સ્ટેપ કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ લખવાનું ભૂલવાનું નહીં સૂકો બરફ લો ટેમ્પરેચર ઉપર હોય એવું તો યાદ રાખજો અહીંયા લખીશું નિર્જળ ઇથર સેકન્ડ પ્રોસેસ H3O+ સાથે તો હમણાં શીખવાડ્યું તેમ બોન્ડ અહીંયાથી તોડી નાખો આ જગ્યાએ લગાવો COOH COOH અને પ્લસ MgOH
OH Br आनु नाम छे बेंजीन कार्बोक्सिलिक एसिड। बेंजीन कार्बोक्सिलिक एसिड को तो पण चाले, बेंजोइक एसिड को तो पण चाले। चलो बात करेंगे एसिड क्लोराइड अथवा एसाइल क्लोराइड माथी पण कार्बोक्सिलिक एसिड बनी सके छे। एनहाइड्राइड माथी पण कार्बोक्सिलिक एसिड बने एनी चर्चा आपणे पछी करीशुं। एसिड क्लोराइड में आर सीओसीएल अथवा लखी सकते हैं आर सीओसीएल तेनी प्रक्रिया पानी साथ करिए H2O। प्रक्रिया नु नाम छे जल विभाजन। तो आ प्रक्रिया दरमियान पानी अणु छे એટલે H અને OH વિચારો, આ Cl આ H ગયો, બાકી શું રહ્યું R C ડબલ બોન્ડ O અને પછી જોડાય OH। તો આ જે પદાર્થ છે એનું નામ છે કાર્બોક્સિલિક એસિડ। આનું નામ શું બની ગયું કાર્બોક્સિલિક એસિડ। જો આ જ પ્રક્રિયા OH માઇનસ ની હાજરીમાં કરું, OH માઇનસ અને એની હાજરીમાં જળ વિભાજન કરું તો આ પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા વધુ ઝડપી થાય છે। તો તેમાંથી બને છે નિપજ R C ડબલ બોન્ડ O O માઇનસ, આ Cl નીકળી ગયો Cl માઇનસ, આનું નામ છે કાર્બોક્સિલેટ આયન કાર્બોક્સિલેટ આયન। જો તેની પ્રક્રિયા H3O પ્લસ સાથે કરું છું, H3O પ્લસ એવું ન લખીએ અને અહીંયા લખું છું મંદ HCl તો પણ ચાલે, હું એવું ન લખું અને આવું લખું મંદ એસિડ તો પણ ચાલે। તો આનો એક H પ્લસ આની સાથે સહયોગ જાય તો R C ડબલ બોન્ડ O OH આવું પ્રાપ્ત થાય। માનો કે આ સ્ટેપ જે મેં બે સ્ટેપમાં લીધું એવું મારે કરવું નથી તો આવું કામ કરી શકું છું। અહીંયા સમજો અહીંયા કે R C ડબલ બોન્ડ O Cl પ્રક્રિયા નંબર એક શું લેવાનું OH માઇનસ H2O એટલે કે OH માઇનસ H2O અને પ્રક્રિયા નંબર બે એમાં શું કર્યું જળ વિભાજન, અહીંયા લખ્યું મેં H3O પ્લસ તો તમારે સીધું લખી દેવાનું RCOOH। આ સરળતાથી કામ પૂરું થાય, પછી Cl માઇનસ ને દર્શાવવાની કોઈ જરૂર પડતી નથી। ઉપયોગ કરીએ આપણે અહીંયા આ જે R છે એ R ની જગ્યાએ આપણે શરૂઆત કરીએ છીએ CH3 ચલો અહીં જોઉં છું CH3 COCl CH3 COCl એનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ। એસિટાઇલ ક્લોરાઇડ આ પ્રચલિત નામ છે એનું, બહુ જ સોરી પ્રચલિત નામ આ છે અને IUPAC નામ છે ઇથેનોઇલ ક્લોરાઇડ ઇથેનોઇલ ક્લોરાઇડ। જો તેની પ્રક્રિયા લઈએ તો જેમ અહીંયા H2O લીધું, અહીંયા H2O લો, H2O એટલે શું ગણવાનું H પ્લસ અને માઇનસ, આ પ્લસ અને માઇનસ, આ Cl H ની સાથે સંયોજ થઈ જાય એટલે માઇનસ HCl, OH ગ્રુપ અહીંયા લાગે તો CH3 C ડબલ બોન્ડ O OH પદાર્થનું નામ બન્યું એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ। ઇથેનોઇક એસિડ IUPAC નામ છે, એસિટિક એસિડ એ સામાન્ય નામ છે। આવી પ્રક્રિયા લઈએ, માની લો કે હું બેઝ ની સાથે પ્રક્રિયા લઉં છું OH માઇનસ અને H2O, બેઝ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો Cl નીકળી જશે એટલે કહું છું Cl માઇનસ, ગયો ગયો માટે માઇનસ, આ માઇનસ તો એટલા માટે લખ્યો છે ક્લોરાઇડ આયન છે માટે, તો શું મળે અહીંયા CH3 C ડબલ બોન્ડ O O માઇનસ બરાબર। આ જે આયન છે એનું નામ છે કાર્બોક્સિલેટ આયન। R કોણ છે ખબર નથી માટે કાર્બોક્સિલેટ આયન એવું લખ્યું, અહીંયા તો ખબર છે CH3 છે તો આનું નામ છે એસિટેટ આયન એસિટેટ આયન। અને જો તેની પ્રક્રિયા H3O પ્લસ સાથે કરી લઈએ છીએ તો આપણને મળશે CH3 C
COOH એનું નામ પણ શું થાય એસિટિક એસિડ. ચલો આની જગ્યાએ બીજો પદાર્થ લઈએ અને એ છે બેન્ઝીન રિંગ. અહીંયા જે COCN તેનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. જો બેન્ઝોઇલ ક્લોરાઇડ ની પ્રક્રિયા પાણી સાથે લઉં છું H2O, H2O ને શું કરવાનું H પ્લસ અને માઇનસ. અહીંયાથી CN નીકળી ગયો, અહીંયાથી H નીકળી ગયો, એટલે શું લખીશ માઇનસ HCl. આ OH ગ્રુપ અહીંયા જોડાયું તો અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા જે C ડબલ બોન્ડ O એની સાથે H, આ CO તો છે જ એની સાથે OH જોડાયો. આ માઇનસ એટલા માટે લખ્યો છે પ્લસ અને માઇનસ, આ છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા સમજવા માટે છે. અહીંયા પણ આ પ્લસ ડેલ્ટા છે, આ માઇનસ ડેલ્ટા છે, પ્લસ ડેલ્ટા ની સાથે આ માઇનસ જોડાઈ ગયો એટલે CO. અને એક્ઝેક્ટ તમારે દર્શાવવું તો આવું દર્શાવાય, બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O અને CN, આવું દર્શાવો તો પણ ચાલે, આમ દર્શાવો તો પણ ચાલે, પણ કાર્બન આંશિક ધનભારી છે, OH માઇનસ આંશિક ઋણભારી છે, ધનભાર ની સાથે આ ઋણભાર જોડાયો અને પદાર્થ બની ગયો. આ પદાર્થનું નામ બની ગયું બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો આ પ્રક્રિયા લઈએ, આપણે એક કામ કરીશું, બંને સ્ટેપ સાથે લઉં છું, OH માઇનસ H2O પ્રક્રિયા નંબર એક, અને સેકન્ડ નંબરમાં મૂકી દઉં છું H3O પ્લસ, તો મને આ જ નિપજ પ્રાપ્ત થાય. હવે આનો ઉપયોગ આપણે પરિવર્તન તરીકે કેવી રીતે કરીએ છીએ એ શીખવાડું છું. ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો એનહાઇડ્રાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ, એનહાઇડ્રાઇડ છે શું, ત્રણ લઈશું આપણું ઉદાહરણ, CH3CO ટ્વાઇસ O. આ પદાર્થનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ એનું જે બંધારણ છે એ આ રીતે છે, CH3 C ડબલ બોન્ડ O, ઓક્સિજન C ડબલ બોન્ડ O અને CH3. CH3 આમ લખો આમ લખો બંને ચાલે. તેની પ્રક્રિયા પાણી સાથે લઉં છું તો પાણી સાથે થવાને કારણે બનશે શું, તે અહીંયા આ આંશિક ઋણભારી છે, આ આંશિક ધનભારી છે અને આ બે વચ્ચેનો બોન્ડ તૂટી જશે. પાણીનો અણુ ઉમેરાય છે તો પાણીમાં પણ આ આંશિક ધનભારી છે અને આ આંશિક ઋણભારી છે, બરાબર. તો આ જે બોન્ડ તૂટી જાય અહીંયાથી આ જગ્યાએ બોન્ડ તૂટી ગયો તો આ એચનો જે ભાગ છે આ ઋણ સાથે જોડાય અને માઇનસ વાળો જે ભાગ છે એ અહીંયા જોડાય તો શું બને. તો જુઓ CH3 CO O ની સાથે H, એટલે CH3 C ડબલ બોન્ડ O O ની સાથે H. અહીંયા તમે જુઓ CH3 CO C ડબલ બોન્ડ O એની સાથે કોણ જોડાયું OH. તો એસેટિક એસિડના બે અણુ મળ્યા, અથવા હું આવું લખી શકું છું ટુ મોલેક્યુલ્સ ઓફ CH3 COOH એટલે કે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ આગળ તેના પરિવર્તનો બની શકે છે એ થોડાક પોઈન્ટ ચાલે પછી શીખવાડીશ. આની જગ્યાએ બીજો પદાર્થ લઉં છું અને એ છે C6H5CO2O. આ પદાર્થનું નામ છે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. શું નામ થયું? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. આનું બંધારણ લખીને દર્શાવીશું, આને કોઈક વાર આવું લખીને આપે તો પણ ચાલે. માનો કે આ બેન્ઝીન રિંગ છે, અહીંયા CO મૂક્યું, અહીંયા ટ્વાઇસ અને O, આને આ રીતે મૂકો તો પણ ચાલે. આ જે રચના છે એનું બંધારણ કેવું થાય તો C6H5C ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન, અહીંયા કાર્બન, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા આવી ગયું C6H5. અહીંયાથી આપણે બોન્ડ તોડી દઈએ, આ ચાંસિક ઋણભારિત, આ ચાંસિક ધનભારિત,
કોનો અણુ વેરવાનો છે પાણીનો તો લખું છું પ્રક્રિયા તેની પ્લસ એચ ટુ પ્લસ એચ ટુ એટલે શું એચ પ્લસ અને ઓએચ માઇનસ બરાબર તો આ જે એચ પ્લસ નો ભાગ છે આ માઇનસ સાથે જોડાય અને આ જે માઇનસ નો જે ભાગ છે આ પ્લસ સાથે જોડાય તો શું બને સી સિક્સ એચ ફાઈવ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ ઓની સાથે જોડાયો એચ ઓની સાથે જોડાયો એચ એ જ પ્રમાણે અહીંયા સી સિક્સ એચ ફાઈવ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ બોન્ડ ઓ આની સાથે જોડાયો ઓ એચ બની ગયો એટલે આ બંને અણુઓ સરખા છે આનું નામ થયું બેન્ઝોઇક એસિડ જેમ અહીંયા ટુ મોલેક્યુલ્સ ઓફ સીએચ થ્રી સી ડબલ એચ એવું લખ્યું એ પ્રમાણે અહીંયા પણ આટલા વત્તા આટલા એવું તમારે ના લખવું હોય અને ટુ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ એચ લખો તો પણ ચાલે બીજો પદાર્થ લઈએ આપણે સી સિક્સ એચ ફાઈવ સી ડબલ બોન્ડ ઓ ઓ સી ડબલ બોન્ડ ઓ અને લખવું છે અહીંયા સી એચ થ્રી સળંગ લખવું હોય તો લખાય સી સિક્સ એચ ફાઈવ સી ઓ પછી ઓક્સિજન પછી સીઓ પછી સીઓ અને પછી કોણ આવ્યું સી એચ થ્રી આમ લખો કે આમ લખો બંને વસ્તુ સરખી છે આવું આપેલું હોય તો આપણને ખબર પડવી જોઈએ કે એ આ જ છે અહીંયા આટલો જે ભાગ છે આટલો જે ભાગ છે એ ઇથેનોઇક એસિડમાંથી આવેલો છે આ જે ભાગ છે એ બેન્ઝોઇક એસિડમાંથી આવેલો ભાગ છે તો નામ તેનું બને બેન્ઝોઇક બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ આ એનહાઇડ્રાઇડ છે એ મૂળ શબ્દ છે એનહાઇડ્રસ એનહાઇડ્રસ એનો મતલબ છે નિર્જળ એસિડ ને નિર્જળ કરવામાં આવે એટલે કે એસિડ ને એનહાઇડ્રસ કરવામાં આવે તો જે પદાર્થ બને એને કહેવાય છે એનહાઇડ્રાઇડ દાખલા તરીકે અહીં આપણે વાત લો આ એસિટિક એસિડ છે જો એસિટિક એસિડ ને ગરમ કરું તો શું બને અહીંયાથી એચ નીકળી જાય અહીંયાથી ઓએચ નીકળી જાય આ કાર્બન અહીંયા જોડાય અને પદાર્થ બની જાય એટલે આમાંથી આ પણ બને આમાંથી આ પણ બને જો એસિટિક એસિડ ને તમે ગરમ કરો તો બે મોલેક્યુલ માંથી પાણીનો એક અણુ દૂર થઈ જાય અને એસિટિક એસિટિક એનહાઇડ્રેટ બને પણ એ જ એસિટિક એનહાઇડ્રેટ માં પાણીનો અણુ ઉમેરો તો મૂળ અણુઓ પાછા મળે અહીંયા પણ એવું છે આ જે બેન્ઝોઇક એસિડ જો બેન્ઝોઇક એસિડ ને ગરમ કરવામાં આવે તો અહીંયાથી દૂર થાય એચ અહીંયાથી દૂર થાય ઓએચ તો તેમાંથી બની જાય પદાર્થ પણ એ જ પદાર્થમાં પાણીનો અણુ ઉમેરી દો તો ફરી પાછો મળે તો અહીંયા બંને અણુ બેન્ઝોઇક એસિડ ના છે બંને અણુ એસિટિક એસિડ ના છે જ્યારે અહીંયા શું છે એક અણુ બેન્ઝોઇક એસિડ નો હતો એક અણુ એસિટિક એસિડ નો હતો એ બેને ગરમ કરીને પાણીનો અણુ દૂર કર્યો માટે આ પદાર્થ બન્યો હવે તેની અંદર ઉમેરજો પાણી એટલે પ્લસ એચ ટુ ઓ પ્લસ એચ ટુ ઓ બોન્ડને તોડી નાખો બરાબર જો બોન્ડ અહીંયાથી પણ તોડાય અહીંયાથી પણ તોડાય આ મેં અહીંયાથી તોડેલો આ બોન્ડ અહીંયાથી તોડેલો મેં અહીંયા ભૂસી એટલા માટે રાખ્યું કે મનમાં બધું કન્ફ્યુઝન થાય સાહેબ બોન્ડ તો અહીંયા અગાઉના રિએક્શનમાં તો આ જગ્યાથી બોન્ડ તોડ્યો અહીં આ બાજુથી કેમ હું ગમે ત્યાંથી બોન્ડને તોડું તો ચાલી શકે છે બરાબર નિપજ એક સરખી જ મળશે ચલો આ વખતે આપણે બોન્ડ અહીંયાથી તોડું છું આ બોન્ડ તોડી નાખ્યું આ બન્યું પ્લસ ડેલ્ટા આ છે મારી પાસે માઇનસ ડેલ્ટા બરાબર હવે મારે પાણીનો અણુ જોડવાનો છે તો એચ ઓ અને એચ આ પ્લસ ડેલ્ટા છે આ માઇનસ ડેલ્ટા છે આ બોન્ડને તોડી નાખ્યો આ જે પ્લસ છે એની સાથે આ માઇનસને જોડો આ જે માઇનસનો ભાગ છે એની સાથે આને જોડો તો શું મળે સી સિક્સ એચ ફાઈવ સી સિક્સ એચ ફાઈવ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ તેની સાથે જોડાય ઓએચ એટલે ઓએચ આ પદાર્થ મળ્યો બેન્ઝોઇક એસિડ આ પદાર્થ બેન્ઝોઇક એસિડ પ્લસ અહીંયા તમે જુઓ સી એચ થ્રી
પછી C ડબલ બોન્ડ O ફરી ઓક્સિજન ઓક્સિજન ની સાથે H જોડાયો એટલે H આ જે પદાર્થ છે એ મળ્યો છે એસેટિક એસિડ તો આપણે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ માંથી પણ કાર્બોક્સિલિક એસિડ મળે બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ છે બંને અણુ સરખા મળ્યા બંને અણુ સરખા મળ્યા પણ આ જુદા જુદા અણુમાંથી બનેલો એનહાઇડ્રાઇડ હોવાને કારણે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડમાંથી બનેલો એનહાઇડ્રાઇડ હોવાને કારણે આપણને જે એસિડના અણુ મળ્યા એ પણ જુદા જુદા પ્રાપ્ત થયા ચલો એકવાર સ્ક્રીનશોટ લઈ લેવા એસ્ટર માંથી કાર્બોક્સિલિક એસિડ હવે જો સૌથી પહેલા આને ચલાવતા પહેલા એક બીજું શીખવાડું છું અને એ છે એસ્ટર નું નામકરણ ઘણા બધા વિદ્યાર્થીઓને એસ્ટર નું નામ આપવાની અંદર તકલીફ ઉત્પન્ન થતી હોય છે એકદમ આસાનીથી દૂર કરી દઈએ આપણે પહેલી વાત તો કે એસ્ટર કહેવાય કોને તો એસ્ટર નો બિલકુલ સિમ્પલ મતલબ છે કે કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ અને પ્લસ આલ્કોહોલ આ બેમાંથી બનતો પદાર્થ છે અને એનું નામ છે એસ્ટર ઉદાહરણ તરીકે લઉં છું આર સી ડબલ બોન્ડ ઓ ઓએચ પ્લસ આલ્કોહોલ આર ડેશ ઓએચ બે વચ્ચે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન એસિડમાંથી ઓએચ દૂર થાય આલ્કોહોલમાંથી એચ દૂર થાય આ એક બહુ અગત્યની વાત બોલ્યો ધ્યાન આપજો કાર્બોક્સિલિક એસિડમાંથી ઓએચ દૂર થાય છે અને આમાંથી એચ નહીં કે આમાંથી ઓએચ અને આમાંથી એચ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે અત્યારે એની ચર્ચા નથી પડતો કેમ કે નામકરણની વાત કરું છું એટલે તો નામ શું બને આર સી ડબલ બોન્ડ ઓ ઓ સી આર ઓ આર એસ આવું કહેવાય આ જે ભાગ છે એ આલ્કોહોલમાંથી આવેલો છે અને આ જે ભાગ છે એ એસિડમાંથી આવેલો છે જે આલ્કોહોલમાંથી આવે એના માટે મૂળરૂપ વત્તા આઈ પ્રત્યય લગાવો અને અહીં જે એસિડમાંથી આવે છે એના માટે લખીશું મૂળરૂપ વત્તા ઓએચ અને આ રીતે આઈ વાળાનું નામ પહેલું લખવાનું બીજું નામ અણુ આવે ચલો ઉદાહરણ આપું તમને કે લખેલું છે અહીંયા CH3 C ડબલ ઓ CH3 તો આને સમજો આ રીતે CH3 C ડબલ બોન્ડ O O CH3 કાર્બનની સાથે ડબલ બોન્ડથી જોડાયેલી જે રચના છે આ જે રચના છે એ એસિડમાંથી આવેલી છે આ સમજો કાર્બન સાથે ડબલ બોન્ડથી O જોડાયેલો છે એ કાર્બનની વાળી જે રચના છે એ એસિડમાંથી આવેલી છે મારે આના માટે એનો મારે પ્રત્યય લગાવવાનો આવે તો ઓ એક પ્રત્યય લગાવાય બે કાર્બન છે માટે ઇથ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે માટે એ પ્રત્યય લાગે ઓએટ તો તેનું નામ શું બને ઇથેનોએટ ઇથેનોએટ આ જે કાર્બન છે એમાં એક જ કાર્બન છે એટલે મિથ કાર્બન અને આ સિંગલ બોન્ડ છે એટલે એન અને આઈ અથવા મિથ અને આઈ તો આનું નામ શું બને મિથાઇલ ઇથેનોએટ તો તેનું આખું નામ થાય મિથાઇલ ઇથેનોએટ ચલો ફરી લઈએ CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 આવું આપેલું છે તો લખવાનું કેવી રીતે જો કાર્બન સાથે કાર્બન જોડાયેલો છે ને એટલે સમજી લેવાનું કે આ જે ભાગ છે એ એસિડમાંથી આવેલો છે અને અહીંયા ઓની સાથે આ ભાગ જોડાયેલો છે મને સમજવાનું કે તે આલ્કોહોલમાંથી આવેલો છે સમજ પડશે ફરીવાર આ કાર્બન સાથે અહીંયા ચલો બંધારણ દર્શાવું છું CH3 C ડબલ બોન્ડ O O CH2 CH3 આવું કહેવાય આ કાર્બનની રચના C ડબલ બોન્ડ O એટલે આ જ રચના એસિડમાંથી આવી છે બે કાર્બન છે માટે ઇથેનોએટ
આ છે માટે ઇથાઇલ તો તેનું નામ શું બને પહેલું અણુ નામ લખવાનું બીજું અણુ નામ લખવાનું તો નામ તેનું બને ઇથાઇલ ઇથેનોએટ ચલો ફરી બીજા બે નામ ત્રણ લખું છું અહીંયા ઉદાહરણ તરીકે CH3CH2 C ડબલ બોન્ડ ચલો ફરી લઈ લો C ડબલ O CH2 CH3 અને ફરી એક નામ લખું છું CH3 C ડબલ O CH2 CH2 CH3 તમે જો અહીંયા CH3 CH2 CH3 CH2 CH3 CH2 CH3 CH2 C ડબલ O સરખા જેવી રચના દેખાય પરંતુ રચના સરખી નથી આનું બંધારણ દોરી તો આ આવે CH3 CH2 C ડબલ O O અને ત્યારબાદ આવે CH2 CH3 આનું બંધારણ દોરવું હોય તો શું થાય CH3 C ડબલ O O CH2 CH3 તો તમે જુઓ આ જે રચના છે એમાં C ડબલ બોન્ડ O વાળી જે રચના છે એટલે કે જે એસિડમાંથી આવેલી રચના છે એમાં ત્રણ કાર્બન છે જ્યારે આલ્કોહોલમાંથી આવેલી રચના માટે બે કાર્બન છે અહીંયા C ડબલ બોન્ડ O એની સાથે કાર્બન 1 એટલે કે અહીંયા બે જ કાર્બન છે એટલે કે જે એસિડમાંથી આવે છે એમાં બે જ કાર્બન છે અને આલ્કોહોલમાંથી આવે છે એમાં ત્રણ કાર્બન છે હવે નામ આપવું છે તો આના માટે પ્રત્યય કયો લાગે O8 ત્રણ કાર્બન છે માટે પ્રોપેનોએટ બે કાર્બન છે ઇથાઇલ આનું નામ થાય ઇથાઇલ પ્રોપેનોએટ ઇથાઇલ પ્રોપેનોએટ જ્યારે અહીંયા આના માટે આઇલ પ્રત્યય લાગીશું ત્રણ કાર્બન છે માટે પ્રોપાઇલ કોઈ શાખા નથી માટે એન પ્રોપાઇલ ઇથેનોએટ એન પ્રોપાઇલ ઇથેનોએટ તમને તમે સાહેબ શાખા નથી એવું તમે કેમ બોલ્યા એનું કારણ એવું છે કે જનાબ જે એને પૂછું આ જે રચના છે CH3 સી ડબલ બોન્ડ ઓ અહીંયા લખ્યું મેં ઓ પછી આ જે છે જો મેં આવું લખેલું હોત તો તેના માટે આઇસોપ્રોપાઇલ શબ્દ વપરાય આમાં શાખા નથી માટે એન પ્રોપાઇલ આનું નામ લખવું તો આવું લખાય આઇસોપ્રોપાઇલ અને ભાગ છે ઇથેનોએટ બરાબર લખી લો એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડ કઈ પદ્ધતિથી મળે તો કે જળ વિભાજન પદ્ધતિથી બને જળ વિભાજન પદ્ધતિ છે એટલે કે પાણીનો અણુ ઉમેરાવાની પ્રક્રિયા પરંતુ આ જે પ્રક્રિયા છે એમાં બે રીતે વિચારીશું એક છે એસિડિક જળ વિભાજન એક છે એસિડિક જળ વિભાજન અને બીજું છે બેઝિક જળ વિભાજન શું ફેર જોઈ લઈએ આપણે આપણી પાસે એક પદાર્થ છે અહીં લખું છું સી ડબલ બોન્ડ ઓ ઓ CH3 બેન્ઝીન રિંગ સાથે કાર્બન કાર્બન સાથે ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડેલો છે એટલે આ જે ભાગ છે એના માટે O8 પ્રત્યય લાગે બેન્ઝીન સાથે સીધો કાર્બન જોડાયેલો હોય તો તેને કહે છે બેન્ઝો એ રચનાને શું કહેવાય બેન્ઝો અને એસ્ટર છે માટે બેન્ઝોએટ આ મિથાઇલ છે માટે તેનું નામ બને મિથાઇલ બેન્ઝોએટ મિથાઇલ બેન્ઝોએટ જળ વિભાજન કરું છું એસિડિક જળ વિભાજન H3O+ આવું ન લખેલું હોય તો આવું પણ લખી નાખે H+ અને H2O તો પણ ચાલે તમારે કામ શું બોન્ડને તોડવાનો છે તો અહીંયાથી મેં બોન્ડને તોડી નાખ્યો આ છે માઇનસ ડેલ્ટા આ છે પ્લસ ડેલ્ટા મારી પાસે પાણીનો અણુ છે આ છે પ્લસ ડેલ્ટા આ છે માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટાની સાથે આ માઇનસ ડેલ્ટા જોડાય આની સાથે આ જોડાઈ જાય તો શું બને બેન્ઝીન રિંગ
એની સાથે C ડબલ બોન્ડ O આ તો છે જ એની સાથે OH જોડાયો આ બધી OH અને પ્લસ CH3OH CH3OH આનું નામ છે બેન્ઝોઇક એસિડ આ બની ગયો બેન્ઝોઇક એસિડ પણ આપણે બેઝિક જળ વિભાજન લઈએ OH માઇનસ NH2 આ બધા રિવર્સિબલ રિએક્શન છે એટલે યાદ રાખજો આમાંથી આ બને તો આમાંથી આ પણ બની શકે એટલે લખું છું એક રિએક્શન આમ પણ થઈ શકે આમ પણ બને આમ પણ બને આમ પણ બને આવું કરવું હોય તો શું બને C ડબલ બોન્ડ O O માઇનસ જેનું નામ છે કાર્બોક્સિલેટ આયન ને ત્યારબાદ H3O પ્રસ્થી પ્રક્રિયા લઈ H જોડાઈ જાય અહીંયા શું બની જાય C ડબલ બોન્ડ O OH પદાર્થનું નામ શું બની ગયું બેન્ઝોઇક એસિડ તો આ રીતે કાર્બોક્સિલેટ આયન એમાંથી મળે છે આપણને બેન્ઝોઇક એસિડ બરાબર ચલો નોટ કરી લો એસ્ટરનું જળ વિભાજન લઈશું જળ વિભાજન બે રીતે થાય એસિડિક જળ વિભાજન અથવા બેઝિક જળ વિભાજન આ જે પદાર્થ છે તેનું નામ જો બંધારણ આવું પણ લખાય આવું પણ લખાય બેન્ઝીન સાથે સીધો કાર્બન જોડાયેલો હોય તો તેવી રચનાને કહેવાય છે બેન્ઝો એમાં પાછળ એસ્ટર ગ્રુપ છે એસ્ટર સમૂહ છે માટે બેન્ઝોએટ શબ્દ વાપરીશું આ છે મિથાઇલ તો તેનું નામ બને મિથાઇલ બેન્ઝોએટ મિથાઇલ બેન્ઝોએટ એની પ્રક્રિયા લઉં છું H3O+ સાથે પ્રક્રિયાનું નામ છે જળ વિભાજન તો તમારે આને વિચારવાનું આ રીતે કોઈક વાર આવું પણ આપે H+ H2O એવું લખીને આપે તો પણ ચાલે H3O+ આપી હોય તો પણ ચાલે એસિડિક જળ વિભાજન એવું લખો તો પણ ચાલે હવે આમાંથી આ જે બને છે એ રિવર્સિબલ પ્રોસેસ છે એટલે આમાંથી પ્રક્રિયક પાર નિપજ મળે અને નિપજમાંથી પ્રક્રિયક પાછો પણ આવી શકે તો કામ શું કરવાનું H2O છે ને આવું સમજો H પ્લસ અને માઇનસ બોન્ડ અહીંયાથી તૂટી ગયો આ છે પ્લસ અને માઇનસ આ પ્લસ આની સોરી આમ લખી નાખો HO અને પ્લસ આ જે માઇનસ નો ભાગ છે અહીંયા જોડો પ્લસ નો ભાગ અહીંયા જોડો તો બેન્ઝીન અહીંયા જે C ડબલ બોન્ડ O OH CO O ની સાથે જોડાય OH CH3OH પ્લસ CH3OH પદાર્થનું નામ છે બેન્ઝોઇક એસિડ આને કોઈક વાર હું આવું લખું તો પણ ચાલે C6H5 C ડબલ O CH3 તો પણ ચાલે જો તેની પ્રક્રિયા NaOH સાથે કરીએ છે એકલો OH માઇનસ સાથે લો તો આવું લખીશ C ડબલ O માઇનસ હું આવું લખીશ પણ જો હું આ જગ્યાએ NaOH લખું તો મારે અહીંયા Na લખવાનું બીજો કઈ ફેર પડતો નથી બરાબર હવે H3O+ સાથેની પ્રક્રિયા H3O+ સાથેની પ્રક્રિયા કરું તો શું નિપજ મળે COOH અને પ્લસ NaOH છૂટું પડી જશે તો આ છે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પહેલામાંથી આ બનાવ્યું એમાંથી આ બનાવ્યું બરાબર ચલો નોંધ કરો ઇથાઇલ પ્રોપેનોએટની પ્રક્રિયા લઈએ છે NaOH સાથે તો અહીંયા હું બને પહેલા CH3CH2 C ડબલ બોન્ડ O માઇનસ આવું મળે કેવી રીતે મળે આ જ પદાર્થ આ છે તો CH3CH2 C ડબલ બોન્ડ O O માઇનસ અને C2H5 આવું છૂટું પડે આ પ્રક્રિયા છે NaOH ની તો Na પ્લસ અને OH માઇનસ જોડાય
આ એન એ પ્લસ અહીંયા જોડાઈ જાય એટલે આ નીકળીને અહીંયા પણ બન્યું એન એ આની સાથે આ ભાગ જોડાયો તો પ્લસ સી ટુ એચ ફાઈ ઓ એચ પદાર્થનું નામ બન્યું ઇથેનોલ અને આ જે છે એનું નામ છે સોડિયમ પ્રોપેનોએટ આ સોડિયમ પ્રોપેનોએટ એની પ્રક્રિયા એસ થ્રી ઓ પ્લસ સાથે કરીએ એટલે કે તેને એસિડિક બનાવી દઈએ તો એસિડિક બનાવવાના કારણે આ જે ભાગ છે એ નીકળી જશે તો નિપજ મળશે સી એસ થ્રી અહીંયા છે સી એચ ટુ આ સી ડબલ બોન્ડ ઓ ઓ આમાંથી એચ પ્લસ જોડાઈ ગયો એચ તો તેમાંથી આપણને મળ્યું પ્રોપેનોઇક એસિડ તો એસ્ટરની પ્રક્રિયા છે ચલો એક પરિવર્તન શીખવાડું છું પરિવર્તનનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ એસિટિક એસિડ બરાબર એક કામ કરો બે પરિવર્તન છે એટલે આ પહેલા લખી લો પછી બે પરિવર્તન એક સાથે તમને શીખવાડી દઉં બે પરિવર્તન અગત્યના છે ખાસ યાદ રાખજો વન બ્રોમો થ્રી નાઇટ્રોબેન્ઝીન એનું સૂત્ર લખીએ તો લખું છું અહીંયા બી આર અહીંયા છે એનો ટુ એટલે વન બ્રોમો થ્રી નાઇટ્રો બેન્ઝીન એમાંથી બનાવવું છે મારે થ્રી નાઇટ્રો બેન્ઝોઇક એસિડ થ્રી નાઇટ્રો બેન્ઝોઇક એસિડ એનું સૂત્ર બને આ રીતે આ સી ડબલ એચ એટલે બેન્ઝોઇક એસિડ કાર્બન નંબર એક બે ને ત્રણ એની ઉપર એનો ટુ ગ્રુપ છે તો તમે પ્રક્રિયક અને નિપજને તમે જુઓ તો ખ્યાલ શું આવે એનો ટુ જે જગ્યાએ છે તે એનો ટુ છે જ પણ જ્યાં બી આર છે ત્યાં કોણ છે સી ડબલ એચ તો મારે બી આર ને હટાવવો પડે તો આપણે દ્રિગદાળ પ્રક્રિયક વડે કાર્બોક્સિલિક એસિડની બનાવટ શીખવાડેલી છે બરાબર તો એ જ પ્રક્રિયા લેવાની અહીંયા પહેલી પ્રક્રિયા લઈશું એમજી સાથે એમજી સાથે પ્રક્રિયા લઈશું અને નિર્જળ ઇથરની હાજરીમાં નિર્જળ ઇથર તો શું બને બેન્ઝીન અહીંયા છે NO2 NO2 પર આ પ્રક્રિયામાં ભાગ નહીં લે અહીંયા છે MG અહીંયા છે BR આ છે આપણી પાસે મધ્યસ્થી નિપજ પછી આપણે બે સ્ટેપ નથી લેવા ડાયરેક્ટ જ કામ કરી લઈશું CO2 સૂકો બરફ બરાબર અને પહેલી નંબર આ અને સેકન્ડ પોઈન્ટ શું લખવાનું H3O+ એટલે ડાયરેક્ટ તમારી પાસે Mg લખી દેવાનું Mg OHBr બરાબર પ્રક્રિયા ચલાવેલી છે ખબર પડી જશે બીજું એક પરિવર્તન છે બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ એસિટિક એસિડ બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ એસિટિક એસિડ બે રીતે બનાવીશું બેન્ઝાઇલ આલ્કોહોલ સૂત્ર શું થાય તો બેન્ઝીન રિંગ અહીંયા જે સી એચ ટુ અને ઓ એચ આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ ફિનાઇલ એસિટિક એસિડ સૂત્ર છે આ રીતે સી એચ ટુ સી ડબલ એચ આ છે ને પેલું બનાવવું છે શું કરવું છે ઓએચ ને દૂર કરવાનો છે લાવવાનો છે સી ડબલ એચ આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો સૌથી પહેલા એક કામ કરી લઈએ આપણે કે મારે ગ્રીગદાર પ્રક્રિયકનો ઉપયોગ કરવો પડે જેમ અહીંયા બનાવ્યું તેમ પણ ગ્રીગદાળ પ્રક્રિયકનો ઉપયોગ કરવો હોય તો આની સાથે મારે બીઆર લાવવો જોઈએ એના કરતાં એક કામ કરું પહેલા જ આનું રિએક્શન લઈ લઉં છું એચબીઆર સાથે એચબીઆર સાથે પ્રક્રિયા કરો તો ઓએચ નું વિસ્થાપન બીઆર વડે થઈ જાય તો અહીંયા મળે સી એચ ટુ અહીંયા મળ્યું બીઆર એનું નામ છે બેન્ઝાઇલ બ્રોમાઇડ બેન્ઝાઇલ બ્રોમાઇડ બન્યું
अब एक काम कर लीए एनी प्रक्रिया ले उसमें मैग्नेशियम साथ है निर्जल इथर नी हाजरी तो प्रक्रिया में आओ बने CH2 कार्बन अने बीआर એટલે કે કાર્બન અને હેલોજન બેની વચ્ચે મેગ્નેશિયમ આવે એ મેગ્નેશિયમ અહીંયા બન્યું બીઆર નામ ધનુ બને બેન્ઝાઇન મેગ્નેશિયમ બ્રોમાઇડ એવું નામ ન આવડે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લખી દો તો પણ ચાલે સીધું સ્ટેપ લઈ લો पहली प्रक्रिया CO2 सूको बरफ बीजी प्रक्रिया शू लेवानी H3O+ तो बनी गयो तुम्हारे पास है CH2 आ भाग निकली गयो तनी जगह पर COOH अने प्लस MgOHBr बीजी पण एक पद्धति छे मान लो के हूँ प्रक्रिया लऊं छूं अहींया आ जे छे एनी साथे હું કેસીએની પ્રક્રિયા લઉં છું ઇથેનોલની હાજરીમાં તો પણ બની શકે અહીંયા મૂક્યું CH2 BR ગયો એની જગ્યાએ આવ્યો CN K ગયો BR ગયો માઇનસ KBr બરાબર કાર્બન નંબર 1 કાર્બન નંબર 2 2 ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ आओ बने CN बनी गयो त्यार बाद H3O+ એટલે જળ વિભાજન તો અહીંયા બન્યો CH2 જે CN છે એ COOH માં કન્વર્ટ થાય H3O+ લખેલું છે અને માની લો કે તે HCl હોય તો નિપો શું મળે NH4Cl આપણે શીખવાડેલું છે કે CN હોય જળ વિભાજન કરો તો COOH બને જો એસિડિક જળ વિભાજન હશે તો NH4Cl અને બેઝિક હશે તો ત્યાં NH3 મળે બરાબર તો આ રીતે જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પદ્ધતિ છે આ બંને પરિવર્તન બહુ જ અગત્યના છે એટલા માટે મે શીખવાડેલા છે નોર્મલી પરિવર્તન તરીકે જે પૂછાતા હોય છે એમાં બે સ્ટેપ અથવા ત્રણ સ્ટેપના પરિવર્તન સૌથી વધુ અગત્યના હોય તો તેવા પરિવર્તન જેટલા જેટલા આવતા હોય એ બધા જ પરિવર્તનને તમારે બરાબર તૈયાર કરી લેવાના બરાબર ત્યાર પછી આપણે કાર્બોક્સિલિક એસિડના ગુણધર્મોને ભણીશું બરાબર ચાલો લખી નાખીએ